કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસી આવશે બે દિવસના પોતાના પ્રવાસમાં પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે બીજા દિવસે આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે શુક્રવારે મોડી સાંજે અમિત શાહ અમદાવાદ પધારશે ચૌદ જાન્યુઆરીના રોજ અમિત શાહ અલગ અલગ ત્રણ સ્થળોએ ઉત્તરાયણની ઉજવણી કરશે સવારે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે ત્યારબાદ બપોરે વંદે માત્રમ ખાતે હાજરી આપશે સાંજે પોતાના સંસદીય વિસ્તાર કલોલમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ મનાવશે પંદર જાન્યુઆરીના રોજ અમિત શાહ ગાંધીનગરની ઉત્તર વિધાનસભામાં મોટી આદરજ ગામમાં સહકારી કાર્યક્રમમાં હાજરી આપશે ગામના વિકાસ અને પર્યાવરણની જાગૃતિ અંગેના કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં કેન્દ્રીય સહકાર મંત્રી તરીકે ઉપસ્થિત રહેશે તો રાજ્યમાં દસ માર્ચથી તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી શકાશે અને પહેલી ફેબ્રુઆરીથી એક મહિના સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે રાજ્ય સરકારના આ નિર્ણયની કૃષિમંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે દસ માર્ચથી નેવ દિવસ સુધી તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી ચાલુ રખાશે તુવેર તેરસો વીસ રૂપિયા પ્રતિમણના ભાવે ચણા એક હજાર સડસઠ રૂપિયા પ્રતિમણના ભાવે તથા રાયડો એક હજાર નેવ રૂપિયા મંડા ભાવે સરકાર ખરીદશે તો આ તરફ તુવેરની ખરીદી માટે એકસો પાંત્રીસ ચણા માટે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે બાળ તસ્કરી મામલે થાણેના દંપતીની ધરપકડ કરી છે દંપતિ પાસેથી પોલીસને પંદર દિવસનું બાળક મળી આવ્યું હતું દંપતી રેશમા રાઠોડ નામના વ્યક્તિ પાસેથી બે લાખ દસ હજાર રકમ લઈ હૈદરાબાદ એજન્ટને બાળકને વહેંચવા જઈ રહ્યું હતું આરોપી દંપતી આ બાળકને ઉમા બોરામડાને આપવાથી પાંચ લાખ મળવાના હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે વ્યાજખોરોનું દૂષણ ડામવા માટે પોલીસ દ્વારા લોકસંવાદ યોજવામાં આવી રહ્યો છે વ્યાજખુરુના ત્રાસથી લોકોને મુક્ત કરાવવા માટે એસપી કચેરીના તાલીમ ભવન ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો લોકસંવાદમાં આઠ જેટલા લોકોએ રેન્જ આયંચીને રજૂઆત કરી હતી આવા લોકો સંવાદ દ્વારા વ્યાજખડી કરતા લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે આજે આજે જણાવી રહી છે પણ ત્રણેય રેન્જના ત્રણેય જિલ્લાઓમાં પણ અમે આ થોડી વ્યવસ્થા ગોઠવવાનું વિચારીએ છીએ કે રેન્જ લેવલે એક મોટી કમિટીની જે રચના થઈ કે સતત આ તમામ જે આ આ પ્રકારના જે બનાવો છે ને એને ડાયરેક્ટલી રીતે એની પર ફોકસ કરી શકાય